લોકોની ફરિયાદનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરુવારના દિવસે ફરિયાદ નિવારણ દિવસ તરીકે જાહેર કરેલ છે। અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે। અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફૂલ સ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે અને તેમાં અરજદારે પોતાનો ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે। પોસ્ટકાર્ડ કે અંતરદેશી પત્રો પર અરજી કરવાની નથી। અરજદારે પોતાના પ્રશ્નો જાતે રજૂ કરવાના રહેશે, બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહીં। અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામૂહિક રજૂઆતો કરી શકાશે નહીં। અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે। અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમ અનુસાર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય પરંતુ નિકાલ ન થયેલ હોય તેવી અરજી રજૂ કરવાની રહેશે। કોર્ટને લગતા, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમ રાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો ધ્યાને લેવામાં આવશે નહીં। તેમજ જે અરજદારને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરેલ હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્નને લઈને અન્ય કોઈ પણ અરજદારે હાજર રહેવાનું નથી। માં ફેબ્રુઆરી 2011થી ગ્રામ સ્વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ હેઠળ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ સમાવેશ કરી નિકાલ કરવાની છે, જેથી જે તે માસની 1 તારીખથી 10 તારીખ સુધીમાં સંબંધિત ગામના તલાટીકા મંત્રીને ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી મોકલવાની રહેશે। ફેબ્રુઆરી 2023 માસનો તાલુકા સ્વાગત ફરિયાદી નિવારણ કાર્યક્રમ તારીખ 22/2/2023 રોજ યોજાનાર હોય ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી સંબંધિત ગામના તલાટીકા મંત્રીને મોકલી આપવાની રહેશે તેમ કલેક્ટરે ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે।